રોજગાર અને ગુજરાત વિશેષમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. પદ્મશ્રી જીવા સન્માનથી વિભૂષિત અને લગભગ 5000 કરતા વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટના સફળ ઓપરેશન કરનાર તેમજ કિડનીના રોગોની સારવાર ક્ષેત્રે નવી દિશા આપી આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ના મેળવનાર સ્વર્ગવાસી ડોક્ટર એચએલ ત્રિવેદીની આજે પુણ્યતિથિ છે. તે નિમિત્તે અમદાવાદના સારવા સ્થિત સાઈબાગ વોર્ડમાં સિવિલ હોસ્પિટલ હનુમાનજી મંદિરથી હોલી ચકલા MLA ક્વાર્ટર સુધીના રોડનું પદ્મશ્રી સ્વર્ગવાસી ડોક્ટર એચએલ ત્રિવેદીનું નામાભિધાન નામકરણ કરવામાં આવ્યું. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન્સમાં મોટું નામ ગણાતા પદ્મશ્રી ડોક્ટર એચએલ ત્રિવેદીનું આજરોજ નિધન થયું હતું. અમદાવાદની મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ વર્ષો સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. જોકે દેશવાસીઓની સેવા કરવા માટે તેઓ પરત ભારત આવ્યા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી હતી. પદ્મશ્રી ડોક્ટર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જ કિડની હોસ્પિટલમાં અત્યાર સુધી 5,618 કિડની ટ્રાન્સપ્લાન્ટેશન્સ, 318 લીવર ટ્રાન્સપ્લાન્ટેશન્સ, 453 રોબોટિક્સ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન્સ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીઝ એન્ડ રિસર્ચ અમદાવાદના સ્થાપક અને વર્ષો સુધી ગરીબોની સેવા કરીને દેશ અને વિદેશમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કરનાર એવા પદ્મશ્રી ડોક્ટર એચએલ ત્રિવેદીની આજે પુણ્યતિથિ છે. આજે બરાબર એમની પુણ્યતિથિના દિવસે, ગાંધી જયંતિના દિવસે આજે એમની ઈચ્છા પૂર્ણ થઈ એટલે મને ખૂબ જ ખુશી થઈ છે. અને ઘણું બધું સાહેબ કામ કરીને ગયા છે, આપણને વિશ્વવિખ્યાત ઇન્સ્ટિટ્યૂટ આપી, લોકમાં બધી જગ્યાએ દુનિયામાં બધું એમને નામ આપ્યું. લગભગ 5,000થી વધારે દર્દીઓને એમને ટ્રાન્સપ્લાન્ટ, સારી કિડનીની સારવાર આપી અને હજુ પણ બધું એ લોકો બધા ચાલુ જ રાખે છે. એ જે કામ સાહેબનું છે એ બધું કામ ચાલુ રહે, બસ એ જ ઈચ્છા મારી. થેન્ક યુ. અને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ બધામાં બધાએ જે મહેનત લીધી અને જે કામ આપ્યું, આ કામથી સાહેબના આત્માને ખૂબ જ શાંતિ થઈ હશે અને હંમેશા એ ખુશ રહે એ માટે બધાએ ખૂબ જ પ્રયત્ન કર્યો છે અને એથી મને ખૂબ જ આનંદ થયો છે. સાહેબના આત્માને ઈશ્વર શાંતિ આપે. કિડની હોસ્પિટલ માની નિસ્વાર્થ ભાવે સેવા આપતા એવા પદ્મશ્રી ડોક્ટર એચએલ ત્રિવેદીના નામાભિધાન નામકરણ માટે અસારવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પ્રદીપ પરમારના પ્રયત્નોથી સાહેબાગ વોર્ડના કોર્પોરેટરના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાહેબાગ વોર્ડમાં સિવિલ હોસ્પિટલ હનુમાનજી મંદિરથી હોલી ચકલા MLA ક્વાર્ટર્સ સુધીના રોડનું પદ્મશ્રી ડોક્ટર એચએલ ત્રિવેદીનું નામાભિધાન નામકરણ પ્રસંગે યોજાયું હતું. આ પ્રસંગે બીજલબેન પટેલના હસ્તે માર્ગનું નામાભિધાન કરાયું હતું. તેમાં પ્રવીણભાઈ પટેલ, તુલસીભાઈ ભીલ, પ્રતિભાબેન જૈન, હિનાબેન પરમાર મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર વિનીત મિશ્રા, ડોક્ટર આરકે પટેલ, ડોક્ટર MM પ્રભાકર, ડોક્ટર અરુણા વણિકર, સુનિતા એચ ત્રિવેદી, પ્રદીપ પરમાર તેમજ માધવ રામાનુજે આ પ્રસંગે ભારે જહેમત ઉઠાવી હતી. અમદાવાદ કોર્પોરેશન જે એચએલ ત્રિવેદી સાહેબ માટે શ્રદ્ધાંજલિ આપી એ સાચી શ્રદ્ધાંજલિ છે અને એક સીમાચિહ્ન રહેશે કે જેમને આટલા સારા ઉમદા કામ કરીને એમના માટે બહુમાન કર્યું એ બહુ સીમાચિહ્ન અને બહુ ઉત્તમ કામ કર્યું કહેવાશે અને એના માટે લોકો એમને યાદ કરશે. દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના સ્થાપક જેને આ હોસ્પિટલનો સ્ટોન મૂક્યો હતો એવા પદ્મશ્રી ડૉક્ટર એચએલ ત્રિવેદી સાહેબના પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલ કોર્પોરેશન દ્વારા અને અમારા સર્વ જનસભાના બધા જ કાઉન્સિલરના પ્રયત્નથી આ માર્ગનું નામ ડૉક્ટર એચએલ ત્રિવેદી નામ આપવામાં આવ્યું છે. એ પ્રસંગે આજે અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાચામાં આજે ડૉક્ટર સાહેબને શ્રદ્ધાંજલિ પ્રાપ્ત થઈ છે એ આજના પ્રસંગે કહેવાનું છે. એચએલ ત્રિવેદી સાહેબ તો એક સાધુ સંન્યાસી હોય એ ટાઈપની જિંદગી જીવતા હતા અને હંમેશા ગરીબ દર્દીઓની એમણે સાચા હાથમાં ચિંતા કરી છે. એવા એચએલ ત્રિવેદી સાહેબ માટે કેટલા શબ્દો કહીએ જે કહીએ પણ ઓછું છે. ત્રિવેદી સાહેબે એમનું આખું જીવન કિડનીના દર્દીઓ
અને ટ્રાન્સપ્લાન્ટ માટે હોમી દીધેલું. કેનેડા છોડીને આવ્યા અને પછી આપણા પ્રાંતમાં કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, જે મલ્ટી સેન્ટ્રિક મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકે વિશ્વમાં ફેમસ છે. સાહેબને કિડની હોસ્પિટલની પાછળનો માર્ગ અને સિવિલ હોસ્પિટલની પાછળનો જે માર્ગ છે, જેના ઉપર ચાલીને દર્દીઓ આવે છે અને સાજા થઈને પાછા જાય છે, એ માર્ગનું નામ આપણે પદ્મશ્રી ડૉક્ટર એચ એલ ત્રિવેદી સાહેબ નામાકરણ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન, આપણા મેયરશ્રી, આપણા લોક લાડીલા એમએલએ પ્રદીપ પરમાર, બધાએ અત્યશય મહેનત કરીને આ માર્ગનું નામ અપાયું છે, જે ખૂબ જ સરાહનીય છે. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રાકેશ ભરવાડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.